એટલી મોટી થઈ હજી સુધી તને રસોઈ બનાવતા ના આવડી કે ના જ આવડી? આંટી, આ તમે જે ખાધી ને મેં જ બનાવી છે. એટલે હવે અમારે રોજ આજ ખાવું પડશે આ મેગી ને આવું બધું? જ્યાં સુધી હું બનાવું છું ને ત્યાં સુધી આજ ખાવું પડશે, ઓકે? તું બનાવીશ એટલે કેમ? તને પેલી સ્વરાએ નોકરી પર રાખી છે જેથી પેઢીનું કામ એ સંભાળે અને ઘરનું કામ તું સંભાળે. તને વળી ઘરનું કામ કરતા ક્યાં આવડે છે? કેમ, તે દિવસે પાર્ટીના દિવસે કર્યું તો ને મેં બધું? હા, પણ આજે કેમ કર્યું? ક્યાં છે તારી બેનપણી? ક્યાં છે? હમ, તમારે શું કામ છે હે? ચારે ચારે સ્વરા ક્યાં છે? સ્વરા શું કહે છે? સ્વરા 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 24 કલાક સ્વરાનું નામ જ જપતા હો છો ને તમે? હે, તારું કામ કરને. આંટી, મારું કામ જ કરું છું. હા, મારે છે ને અત્યારે બહુ જ કામ છે, હું તમારી સાથે પછી વાત કરું, ઓકે? બાય. ધૂન ધૂન ધૂન. સ્વરાનું નામ લેતા જ આ ભાગી કેમ ગઈ? કઈક તો એવી વાત છે જેની જાણ મને નથી. મારે જાણવું જ પડશે. દાળમાં કઈક તો કાળું છે. મેગી, પણ ગરમ છે આની જેમ. સ્વરા, સ્વરા, કોફી લાવ. સ્વરા, સ્વરા ક્યાં ગઈ? કોફી લાવ ને. કોફી રેડી છે. મને સ્વરાએ કીધું છે કે મનને આટલા વાગે કોફી આપવાની છે અને મોટી બાને આટલા વાગે દવા આપવાની છે અને બાપુજીને આટલા વાગે ચા આપવાની છે. અને હા, તને પેલા ક્લાયન્ટને ફોન કરવાનું પણ યાદ અપાવડાવ્યું છે. મન, તને ખબર છે એ બધા વર્કિંગ કમિટમેન્ટ પણ મને સમજાવીને ગઈ છે. હા હા, કે આને આટલા વાગે મેઇલ કરવાનો છે, આની પાસેથી ફોલો અપ લેવાનું છે. અને એને એ પણ કીધું છે કે મારી ગેરહાજરીમાં કોઈને પણ એવું ના થવું જોઈએ કે હું અહીંયા નથી. મન, મને પણ ડોલીની બહુ જ યાદ આવે છે. પણ જો તું આમ મોઢું ઉતારીને બેઠો રહીશ ને તો હું પણ રડવા લાગીશ. હા, કહું છું તને. ના દોન, પણ શું કરું યાર, મન ઉદાસ થઈ જ જાય છે. સમજુ છું મન, મન તને ખબર છે મોટી બા ને બાપુજી પણ બહુ જ ઉદાસ છે સ્વરા વગર. અને મોટી બા ના દિલમાં સ્વરાનું સ્થાન તો કોઈ જ નહીં લઈ શકે. અને આમ પણ હું સમજુ છું કે કોઈ કોઈની જગ્યા ક્યારેય નથી લઈ શકતું. બસ જગ્યા ભરી શકાય છે. બસ સ્વરાની ગેરહાજરીમાં હું પણ થોડો સમય એની જગ્યા ભરવાનો પ્રયત્ન કરું છું. જોયું ને ધૂન, સ્વરા અહીંથી જઈને પણ અહીંયા જ છે. આઈ લવ યુ સ્વરા, આઈ લવ યુ. ડોલી, મિસ તો હું પણ તને બહુ જ કરું છું. આઈ લવ યુ ટુ. મીરા, તું અહીંયા શું કરે છે? લચ્છા ભાભી, સ્વરા કાના લઈને અમેરિકા જતી રહી એટલે ઢીંગલીને રમાડીને કાનાની ખોટ પૂરી કરું છું. મેં તને પહેલા જ કહ્યું હતું મીરા,
કે મન અને સ્વરાને કહે કે એ લોકો ઘરમાં ધ્યાન આપે, પણ તે તો સ્વરાને અમેરિકા મોકલી દીધી. અરે બિઝનેસ ઇમ્પોર્ટન્ટ છે કે ઘર પરિવાર? અને સ્વરા અમેરિકા ગઈ એની મને કાનો કાન ખબર પણ નથી. શું વાત કરો છો લજ્જા બાપી, તમને નથી ખબર? ના મને ખબર નથી. મને એમ કે તમને ખબર હશે. લજ્જા બાપી તમને ખબર છે સ્વરાને વિદેશ જવાનું હતું અને કેન્સલ થયું હતું. એ જ લોકોએ એને તાત્કાલિક બોલાવી એટલે એને અહીંથી જવું પડ્યું. હા તો એમાં એને જવાની ક્યાં જરૂર હતી? અરે ઘર કોણ સંભાળશે, મનને કોણ સંભાળશે? અને એટલી જ જરૂરત હતી તો જઈને મારા ચિરાગને કહેવું તો ને. મારો ચિરાગ બારોબાર બધું પતાવી દેત, પણ ના અમને તો ક્યાં ઘરમાં કોઈ કંઈ કહે છે જ, અમને તો ઘરમાં કોઈ ગણતું જ નથી. વાહ આંટી વાહ, મેં સાંભળ્યું કે આજે જમવાનું તમે બનાવવાના છો. હા તો શું છે એમાં? એટલે તમે બનાવ્યું હોય એટલે કડવું જ હોય ને. પણ મારા આશ્ચર્ય વચ્ચે મને બધા એવું કહે છે કે તમે તો જોરદાર જમવાનું બનાવો છો. સાચું છે? હવે સાચું ને ખોટા વાળી મારી મશ્કરી કરવાની કોઈ જરૂર નથી. આ વાત સારી જ છે ને, એ કઈ કામ તો કરે છે, કમ સે કમ અહીંની તૈયા તો નથી કરતી ને. ધૂન તને તો હું ધૂન શું કરે છે તું? આ તને ખબર છે ને સ્વરાનું નામ લઈશ તો લજ્જાભાભી ગુસ્સે થાય છે, અને એમાં સ્વરા અમેરિકા બિઝનેસ માટે ગઈ છે એ સાંભળીને વધારે ગુસ્સે થાય છે. શું ધૂન તું પણ. સોરી સોરી. એ ગુસ્સે છે ત્યાં સુધી કોઈ જ વાંધો નથી. એમને ખબર ના પડી જાય કે સ્વરા અમેરિકા શેના માટે ગઈ છે. મારે આ વિશે મોટી બા સાથે વાત કરવી જ પડશે. હા કિરણટી હું આવું છું. હા હલો ચિરાગ, તને ખબર છે પેલી સ્વરા પેઢીના કામથી અમેરિકા ગઈ છે? અરે તું છે ને થોડું ધંધામાં ધ્યાન આપ, નહીતર છે ને તારે ભટકવાનો વારો આવશે. અરે ચિરાગ મેં તને કેટલો ભણાવ્યો છે અને ઇન્ટરનેશનલ કોર્સ કરાવ્યો છે, તું છે ને કંઈક એવું કર જેથી કરીને બાપુજી પેઢી તને આપી દે. હું તને પછી ફોન કરું છું. મોટી બા શું થયું? તું તું થોડી ટેન્શનમાં લાગે છે. હા મોટી બા, એટલે કઈ મોટી વાત નથી. શું થયું કે ને મને? મોટી બા લજ્જા આંટી. લજ્જાવું? લજ્જાવું હવે શું કર્યું પાછું? એટલે એ મને હું પૂછતા હતા કે સ્વરા ક્યાં ગઈ છે. તે શું કહ્યું? હાલ તો મેં વાત વાળી લીધી છે. એમ નહીં, લજ્જાઓને કંઈ ખબર તો નથી પડી ને? ના ના કંઈ ખબર તો નથી પડી, પણ મોટી બા મને લાગે છે ને ત્યાં સુધી લજ્જા આંટી ચૂપ તો નહીં બેસે, એ કંઈક તો કારનામું કરશે જ કરશે. તને એવું કેમ લાગે છે? ખબર નહીં મોટી બા. તને શંકા જેવું લાગતું હતું તો તારે એમ કહી દેવું જોઈતું હતું કે સ્વરા બિઝનેસ માટે અમેરિકા ગઈ છે. મીરા બહુ અને બાપુજીને પણ એવું જ ખબર છે ને? હા મોટી બા, પણ એ ટાઈમ પર મને કઈ મગજમાં જ ના આવ્યું. હું અને મન પણ જ્યારે વાત કરતા હતા ને ત્યારે પણ એમણે પાછળ ઉભા રહીને બધું જ સાંભળી લીધું હતું, પણ ત્યારે પણ એમણે એવું જ સાંભળ્યું હતું કે સ્વરા બિઝનેસ ટ્રીપ માટે અમેરિકા ગઈ છે.